વલસાડમાં દીપડાએ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો. જુઓ વિડીયો. વલસાડના અતુલ સેકન્ડ ગેટ વિસ્તારમાં રહેતા વ્યક્તિ પર આજે વહેલી સવારે તેના ઘરમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે અને આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના અતુલ ફર્સ્ટ ગેટ ખાતે રહેતા રિક્ષા ચાલક શ્રી રામભાઈ પ્યારેલાલ પાછી ઉંમર વર્ષ 40ના આજે વહેલી સવારે તેમના ઘર નજીક કુદરતી હાજતે જવા માટે ઘરની બહાર જઈ રહ્યા હતા. તે અરસામાં તેના ઘર નજીક એક ખૂંખાર દીપડાએ શ્રીરામભાઈ પર હુમલો કર્યો હતો અને તેમને માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રીરામભાઈએ બચાવ માટે બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને શ્રીરામભાઈને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ વલસાડ વન વિભાગને થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ અંગેની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ આ સ્થળે દીપડાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું અને ફરી વખત દીપડો હાઈવે નજીકના રહેણાંક વિસ્તારમાં આવી લોકો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મારું નામ તાહિર છે અને આજે એક્સિડન્ટ થયું છે. તે ભાઈ શ્રીરામ પ્યારેલાલ પારસી, તે આપણે સેકન્ડ ગેટ પર આશાકલી ચાલના બાજુમાં સર્વિસ રોડ પર જ એનું ઘેર છે ને તે દીવી બિયારા લાઇટ કાપી ગયેલા હતા મીટર. એના લીધે તે રૂમમાં અડધું બહાર અડધું અંદર ઊંઘેલો હતો. 4:30 વાગ્યાના ટાઈમ પર પૂરા દીપડો કહેવાય તે દીપડો તેના પર અટેક કર્યો. તે અટેક કર્યો તો તેના માથામાં લાગ્યું ફાયરું. તેનાથી ઝપ્પાઝપ્પી થઈ, 2-4 ઝપ્પી થઈને ગાડીવાળા આમ તેને જવા લાગ્યા હતો. એ નાઠો હતો. પછી આ શ્રીરામ એટલો લહુલુવાનો હતો કે પછી તે બાજુના ઘેરવાળા જે છે યુનુસભાઈ છે તેના પાસે દોડીને દરવાજો ઠોકો એણે તો પહેલાં એ જોયો તો ગભરાઈ ગયો કે આને શું થયું એમ. પછી તેણે સમજી ગયો કે દીપડાએ કરે તો પહેલાં ફટાફટ 108ને ફોન કર્યો તો બધા 40 વાળાને ઉઠાવ્યા. 40 વાળા બધા દોડીને આમ તેમ કરીને મદદ કરીને 108માં એને અહીંયા લઈને આવ્યા સિવિલમાં. ને હવે દીપડાનું તો શું કહેવાય કે કાછો આવે નહીં આવે તે કંઈક કહેવાય નહીં. એટલે 40 વાર આજુબાજુ બધા હેરાન છે કે એને કેવું એનો શું નિકાલ કરે એમ. અગાડી બી 2 વાર દીપડા તો પકડાયેલા જ છે. તે જોવામાં એક્સિડન્ટમાં મરી ગયેલા છે પણ વન વિભાગ કંઈક કરતું નથી. વન વિભાગને જાણ બી કરેલી છે કે છતાં બી કંઈ નથી થતું. મારું નામ પ્રતિભા આઈ પટેલ, RFO વલસાડ. આજે આજરોજ 27/3/2019ના દિવસે અતુલ ફર્સ્ટ ગેટ પાસે રહેતા શ્રીરામભાઈ જ્યારે 5:30 વાગ્યે કુદરતી હાજતે જવા માટે પોતાના બાજુના પાછળના ખેતરમાં ગયેલ હતા તે સમય દરમિયાન વન્ય પ્રાણી દીપડા દ્વારા એમના પાસે પંજા એટેક કરી કરવામાં આવેલ છે. ત્યારબાદ તેઓ પોતાના ગામમાં આવી અને જયરામભાઈ જે છે તેઓએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ 108ને ફોન કરેલ. 108ને ફોન કરતાં જ 15-1 મિનિટમાં 108 આવી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે અત્યારે હાલમાં ખસેડવામાં આવેલ છે અને હાલે જેઓ સારવાર હેઠળ છે.